ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ઓછી એવી ફિલ્મ આવે છે જે સુપરહિટ બનતી હોય છે ત્યારે હાલમાં ફિલ્મ નાડીદોષ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ખાસ કરીને યુવા વર્ગમાં ફિલ્મને લઈ ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે ફિલ્મ જ્યારે સફળતાના નવા શિખરો સર કરી રહ્યું છે અને સાખા ગુજરાતના તમામ થિયેટરો દર્શક પર ભરપૂર માણવામાં આવી રહ્યું છે ત્યારે અંતર્ગત સુરતમાં આ ફિલ્મને સ્ટારકાસ્ટ સાથે આજે પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે સ્પેશિયલ સ્ક્રીનિંગનું પણ સ્ટારકાસ્ટ સાથે આયોજન કરવામાં આવ્યું છે આજે ફિલ્મ સ્ટારકાસ્ટ સુરતના વિવિધ થિયેટરની પણ મુલાકાત લેશે અને થિયેટરમાં જઈને પોતાની આખી ફિલ્મને સફળતા માટે નિહાળશે નાડીદોષ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે આપણા સુરતના મુન્ના સુકુલ અને જયેશ પટેલ તો આ ફિલ્મને લખવાનું અને ડાયરેક્ટરનું કામ કરવાનું કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યું છે કૃષ્ણદેવ યાજ્ઞિકે અત્યાર સુધીમાં 3 સુપરહિટ ફિલ્મો આપી છે અને હવે નાડીદોષ તેમની 4થી સુપરહિટ ફિલ્મ બનવા જઈ રહી છે ફિલ્મના કલાકારો જો વાત કરીએ તો મુખ્ય અભિનેતાઓમાં યશ સોની જાનકી બોડીવાલા અને રોનક કામદારે અભિનય કર્યા છે પડદા ઉપર જ્યારે દર્શકો ફિલ્મ જોતા હોય ત્યારે આ ત્રણેય પાત્રોનો અભિનય પણ પોતિક હોય તેવો અનુભૂતિ કરાવ જાય છે આ ફિલ્મના સુકુલ સ્ટુડિયોના પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્માણ કરવામાં આવી છે આ પહેલા સુકુલ સ્ટુડિયો ચાસની ફિલ્મનું નિર્માણ કરી ચૂક્યું છે અને હવે ટૂંક સમયમાં જ એટલે કે 22 જુલાઈના રોજ સુકલ સ્ટુડિયો ફિલ્મ રાડો લઈને આવી રહ્યું છે રાડો ફિલ્મને પણ આપણા કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે હવે ટૂંક જ સમયમાં રાડો ફિલ્મ પણ આવી રહ્યું છે રાડો ફિલ્મના પણ આપણા કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખવા અને ડિરેક્ટર કરવામાં આવ્યું છે અને તેમજ આ ફિલ્મને મુન્ના શુક્લા અને જયેશ પટેલ જે પ્રોડ્યુસ પણ કરી રહ્યા છે આ ફિલ્મને ખૂબ જ મોટા બજેટનું છે અને સુરતમાં માટે પણ ગૌરવની વાત છે આ ફિલ્મની યશ સોની મુખ્ય ભૂમિકા છે આ ઉપરાંત હિતેન કુમાર હિતુ કનોડિયા ભારત ચાવડા અને બીજા ઘણા ખ્યાતનામ ચહેરાઓ પણ તેમાં ફિલ્મમાં જોવા મળશે આ બજેટ સાથે ફિલ્મ બની રહી છે મુન્ના સર પ્રોડ્યુસ કરી રહ્યા છે નિલય સર પ્રોડ્યુસ કરી રહ્યા છે અને આ લેવલ પર આ સ્કેલ ઉપર કામ થયું છે એક્શન ફિલ્મ છે મારી ફર્સ્ટ એક્શન ફિલ્મ છે પણ હું જેટલો રાડો માટે એક્સાઇટેડ છું એટલો જ હું નાડીદોષ માટે હતો અને હજી પણ છું કારણ કે નાડીદોષ જે પ્રકારની ફિલ્મ છે કે આજે એકદમ સિમ્પલ બેકડ્રોપમાં એક ફેમિલી ડ્રામા એક લવ સ્ટોરી અને તેમ છતાં આટલી બધી એન્ગેજિંગ રાખે આટલું બધું એક ઓવરઓલ એક આખી ફિલ્મ દરમિયાન મેં જ્યારે પહેલી વખત જોઈને મારા મોઢે એક મસ્ત સ્માઇલ હતી તો હું ઈચ્છતો હતો કે યાર ગર્લફ્રેન્ડ હોય તો આવી હોય કે ભાઈ હોય તો આવો હોય કે એટલે બધા એ જ ઈચ્છી રહ્યા છે કે બોયફ્રેન્ડ હોય તો આવો હોય તો આવું રિલેટ કરાવવું આવું રિલેટેબલ વાત કરવી એ મારા માટે એક બહુ મોટી વાત છે કે એક ફિલ્મ તરીકે તમે આટલું રિલેટ કરાવી શકો ઓડિયન્સને અને બહુ નસીબદાર માનું છું કે આવી ફિલ્મમાં હું એનો ભાગ છું ખાસ એ વસ્તુ છે કે એની વાર્તા બહુ ખાસ છે એ જે રીતે લખાવવામાં આવી છે એ બહુ અલગ છે લોકોને એન્ગેજ કરી રહી છે અને શરૂઆતથી લઈને એન્ડ સુધી મેં પર્સનલી જોયું છે થિયેટરમાં લોકોની વચ્ચે બેસીને કે લોકો એની મજા માણી રહ્યા છે લોકો કનેક્ટ કરી રહ્યા છે સૌથી પહેલાં તો કેરેક્ટર્સ જોડે આજે ભાઈનું કેરેક્ટર હોય બહેનનું કેરેક્ટર હોય કે બોયફ્રેન્ડનું કેરેક્ટર હોય મમ્મી પપ્પા બધા કેરેક્ટર્સ જોડે લોકો કનેક્ટ કરી રહ્યા છે જે બહુ જ સારી વસ્તુ કહેવાય એક ફિલ્મ માટે તો નાડીદોષ વિશે ટૂંકમાં એ જ કહીશ કે બસ લોકોને ગમી ગઈ છે અને બહુ જ સરસ રીતે લખાયેલી અને ડિરેક્ટ કરેલી વાર્તા છે ગોવામાં એક શૂટ થયું હતું બંજી જમ્પિંગનું જેનો સીન જો તમે અગર કોઈ પિક્ચર જોઈ હોય તો એમાં હતો સીન બંજી જમ્પિંગનો તો સૌથી પહેલાં તો સીન અમે લોકોએ શૂટ કરી લીધો ત્યારે એટલી બીક નથી લાગતી પણ પછી જ્યારે એચ પર જવાનું આવ્યું ત્યારે 6 સેકન્ડ લે એક્શન કહેવામાં અને જ્યારે એક્શન કીધું ત્યારે હું કૂદી નહીં તમે લિટરલી ફિલ્મ જોશો ને તેમાં મને પાછળથી ધક્કો મારી રહ્યા છે જે અલાઉડ નથી પણ એ લિટરલી ધક્કો મારી રહ્યા છે કે કૂદો તો એ મારા માટે એક બહુ મજાની વાત હતી એ શૂટ દરમિયાન